જતું ત્યારે દરેક ગામમાં એક મુખી હોય, એક મુખી હોય, બે મહાજન હોય, વાણિયા જૈન વાણિયા બે મહાજન હોય, એના ઘર હોય, એ બે ત્રણ માણસો આખા ગામને પકડીને બેઠા હોય, એના કારણે આખું ગામ પકડાય. મુખીની એટલી મર્યાદા, મહાજનની એટલી મર્યાદા, એ બહાર નીકળે ને કોઈ કંઈક કહે તો એનો બોલ ઉથાપી કોઈ ન શકે. મુખી ફેંકી દીધા આપણે, મહાજને ફેંકાઈ ગયા, બિચારા ગામ છોડી છોડીને ભાગી ગયા. અને હવે મોટાભાગે તમે ગામોમાં જઈને જુઓ તો કોણ આગેવાન કોણ થઈને બેસે છે, કોની આગેવાની છે? મારે કોઈ ફોડ પાડવાની જરૂર નથી, પણ તમે સમજી શકો છો. થોડાક અપવાદો બાદ કરો, થોડાક અપવાદો, અપવાદ છે, સારા છે, બાકી મોટા ભાગના જેટલા અપલક્ષણો જેનામાં વધારેમાં વધારે હોય અને જે માથા ભારે હોય, એ માણસ આખા ગામનું વાતાવરણ ઉભું કરે છે. પેલા એ વાતાવરણ ઉભું કરતા હતા, નાની મોટી ભૂલો પહેલા થતી પણ દબાઈ જાય સંત. અરે બીડી કોઈ ન પી શકે, દેખતા એકબીજાની બીડીની પણ મર્યાદા રાખ. હવે તો બીડી પીવે એટલું જ નહીં, પણ એ હામે ઉલટો તમારા મોઢા ઉપર ધુમાડો કાઢે, લો શું કરવાના હતા તમે? એટલે તમે જ મોઢું નીચું કરીને આગળ ચાલતા હતા, બોલશો નહીં. દેશ કેમ બગડ્યો છે, વાતાવરણ કોણે બગાડ્યું છે, અને એ બધું ચૂંટણીથી થવાનું, અને ચૂંટણીમાં કોણ ઉભા રહી શકે, કોની તાકાત ચૂંટણીમાં ઉભા રહી છે? આ ત્રણેય ક્ષેત્રો નિરાશાજનક છે, આ ત્રણેય ક્ષેત્રો જો નિરાશાજનક ન હોત તો આ દશા ન થઈ હોત. પણ હજુ એક ક્ષેત્ર બચ્યું છે જે વાતાવરણનું નિર્માણ કરે છે, એનું નામ છે સાહિત્યકાર, એનું નામ છે કવિ. એ વાણીના દ્વારા, એ કલમના દ્વારા, એ હજારો હજારો માણસોની અંદર એક વાતાવરણ ઉભું કરે છે. ઝવેરચંદ મેઘાણી, જેણે આખા સૌરાષ્ટ્રની અંદર એક વાતાવરણ ઉભું કરેલું, ગાંધીજી જેવા, ગાંધીજીને કહેવું પડ્યું કે આ રાષ્ટ્ર શાયર છે, આ રાષ્ટ્રીય શાયર છે. જોકે મારે એ પણ આપને કહેવું જોઈએ કે ગાંધીજીએ જો એમને રાષ્ટ્રીય શાયરીનું બિરુદ ના આપ્યું હોત તો બહુ જલ્દી આપણે આપણા માણસને ઓળખી નથી શકતા. આપણી મોટી કચાશ હોય તો આપણે આપણા જ રત્નોને ઓળખવામાં મોતીઓ લઈને બેઠા હોઈએ છીએ. બહુ સારું છે કે આ બધા સાહિત્યકારોનું આજે બહુમાન કરવામાં આવ્યું, અને મને લાગે છે કે એનું મારે શ્રેય તો ઇન્દુભાઈને આપવું જોઈએ કે બીજા જે આ ટ્રસ્ટો છે એમને આપવું જોઈએ, પણ આ બહુ સારું કામ કર્યું. બાકી આપણે આપણા રત્નોને ઓળખી નથી શકતા. આ વાણિયાનો દીકરો 21-22-23 વર્ષની નાની ઉંમરથી ખભા ઉપર ખલતો મૂકીને, કોઈ કોઈ સંસ્થા નહીં, કોઈ પક્ષ નહીં, કોઈ કોઈ પાર્ટી નહીં, અને ગામે ગામ ફરે, પગે ચાલીને ફરે, ઘોડા ઉપર બેસીને ફરે, ગાડામાં બેસીને ફરે, જ્યાં જેવી રીતે જવાય એવી રીતે જાય, અને પેલા પાળિયાને સજીવન કરે. કાઠિયાવાડને હું પાળિયાનો દેશ કહું છું, પાળિયાનો દેશ કહું છું. ગામે ગામ પાળિયા, જ્યાં જુઓ ત્યાં પાળિયા. અમારે ત્યાં એકે પાળિયો જોવા ના મળે. તમે તમારી ઈચ્છા હોય તો આવજો. તો હું ઘણી વાર ચડોતરમાં કહું કે આપણા ત્યાં એકે પાળિયો દેખાતો નથી, અને તમે કાઠિયાવાડમાં જાઓ તો પાળિયા જ પાળિયા, પાળિયા જ પાળિયા. એટલે ગાથાઓ બધી અહીં નહીં, ઇતિહાસો બધા અહીંના, સંતો સતીઓ વીરો બારવટીયાઓ વગેરે વગેરે બધું અહીંનું. મને કે છે પાળિયા થાય કાઠિયાવાડ વાળા, આપણે ભલા ને આપણા ડોલર ભલા, એમ કે આપણે ભલા ને અમેરિકા ભલું, ડોલર ભલા. તમે કોઈ એથી ફાયદો શું? તો મને કે તમને ખબર નથી, પેલા પાળિયા વાળા કથા કરવા બધા અહીં આવ્યા પાછા, એમ એ બધા કથા કરવા પાછા અહીં જ આવે, એમને ડોલર તો ગમે જ છે. એમ દરેક પ્રજાની એક એક નસ હોય છે, એક મથાવટી હોય છે, એક પ્રકૃતિ હોય છે. એ જે પાળિયા
કેટલા વર્ષોથી ખોડીને પડેલા. ઘડવૈયા મારે ઠાકોરજી નથી, ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ઓહો, ઘણી વાર હું આ ભજન એને થાય કે આ માણસ કેટલો કેવો માણસ હશે, બાકી ઠાકોરજી કોને નથી થવું. એકે એક માણસને ઠાકોરજી થવું છે. અને ભારતમાં ધાર્મિક ક્ષેત્રમાં અને રાજકીય ક્ષેત્રમાં જો તમારામાં થોડીક પણ ચાલાકી હોય, ત્રેવડ હોય, ખટપટ કરવાની તાકાત હોય તો તમે બહુ જલ્દીથી ઠાકોરજી થઈ શકો છો, અહીં રાજકારણમાં અને અહીં ધર્મકારણમાં. સીધા ભગવાન મારે ઠાકોરજી ને પાળિયા થઈને પૂજાવું, મારે તો પાળિયો થવું છે. આખું ભજન સાંભળજો, કહ્યું મારે અત્યારે કહેવું નથી તમને. ભાઈ પાળિયા તો બિચારા મૂંગા 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 ચૂપ થઈને વરસાદમાં, ટાઢમાં, તડકામાં, ગામની ભાગોળે, કચરામાં, ક્યાં ક્યાં કેવી જગ્યામાં એ વર્ષોથી પડેલા, કોઈ એના ઉપર નજર ના રાખે. જિંદગીમાં ઉપેક્ષા પણ એક બહુ મોટી વેદના છે, બહુ મોટી વેદના છે. તમારા ઘરમાં એક રત્ન જેવું માણસ હોય ને એની તમે ઉપેક્ષા કરતા હો, કદર ન કરવી એ ઉપેક્ષા છે. માન ના આપવું એ પણ ઉપેક્ષા છે. રત્ન જેવું માણસ પણ એની ઉપેક્ષા છે અને એની પીડા છે, એની એક વેદના છે. એ પાળિયાઓ કેટલાય કેટલી પેઢીઓથી વેદના લઈને ત્યાં ખોડાયેલા હતા અને આજે પણ ખબર નહીં એવી કેટલી વેદનાવાળા માણસો ગામમાં, ઘરમાં, કુટુંબમાં, ભદ્ર કુટુંબમાં જીવતા હશે. આ મેઘાણીએ જય 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 જઈને એમને અગરબત્તીઓ કરી કરી કરીને જગાડ્યા, જાગો જાગો જાગો, તમારો ઇતિહાસ કહો, તમારી કથા કહો, તમારો ભૂતકાળ કહો. અને એમાંથી એકાદ પાળીઓ જાગીને કહે છે કે હું ધીનાણે ચડેલો, મારા ગામની ઇજ્જત, મારા ગામની આબરૂ જ્યારે ભયમાં હતી, હું તરત પરણીને, નવોઢાને પરણીને બહુ મોટા કોળ સાથે આવેલો અને જયારે બુંગીઓ ઢોલ ધડમ 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 વાગવા માંડ્યો ત્યારે ગામના જે સુરાપુરા માણસો હતા એ બધા પોતપોતાના જે હથિયારો હતા એ લઈને બહાર નીકળેલા અને પેલા બિકણ ને કાયર ને બધા ઘરમાં પેસી ગયેલા, ત્યારે છેડા છેડીને તલવારથી કાપીને હું એ બહાર નીકળ્યો અને ઘોડે ચડેલો. અને પેલા જે ગામને લૂંટવા માટે આવેલા, ગામની ઇજ્જત ઉપર હાથ નાખવા માટે જે આવેલા, અમે ધીંગાણું મચાવેલું આ ચોકમાં, એ પાંચને મારીને હું મરેલો. મને ઘા વાગેલા, ધડ ધીંગાણે જેના માથા મસાણે, એવા પાળિયા થઈને પૂજાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થવું. પછી તો બધું ધીંગાણું પૂરું થયું, બારવટિયા મરી ગયા, કેટલાક ભાગી ગયા, ગામની આબરૂ બચી ગઈ, પણ અમે બધા અહીંયા પાળિયા થઈને ખોડાયા છે. પછી તો ધૂળ, સમયની ધૂળ એના ઉપર પડતી ગઈ ને બધું ભૂલાઈ ગયું, બિલકુલ ભૂલાઈ ગયું. તું કોણ છે? આટલા વર્ષો પછી, આટલી સદીઓ પછી તું કોણ છે? બારોટ છે, ચારણ છે, રાજપૂત છે? અને મેઘાણી કે છે, ના હું વાણિયો છું, હું જૈન વાણિયો છું. બારોટો એ જીવતા માણસોના વખાણ કરવા માંડ્યા, ખમા બાપુ ખમા બાપુ. અને મારે હવે આ જે મરેલા માણસો છે એમને સજીવન કરીને એમને જીવતા કરવા છે. કારણ કે જો તમે સજીવન નહીં થાવ તો આ જીવતા માણસો હવે મરદા થઈને બેઠા છે. આજે પણ આખું ગામ રગદોડી રહ્યું છે, ઇજ્જત આબરૂથી ધૂળ ધાણી થઈ રહ્યું છે. હવે જે ધાડા આવે છે એ બહારથી નથી ચડી આવતા, હવે તો ગામના ને ગામના જ ધાડા થઈને ઉભા થયા છે. અને ગામના ને ગામના ધાડા, ગામના ને ગામના દીકરીઓને, બહેનોને, વહુઓને લૂંટી રહ્યા છે. અને પેલા જે જીવતા એમના ભરથારો કંથો છે એ બધા મરદા થઈને ઢળી પડેલા છે. મારે એમને સજીવન કરવા છે. તમારી પાસેથી અમૃત લઈને, જીવન તત્વ લઈને મારે એમને સજીવન કરવા છે. એમાંથી સૌરાષ્ટ્રની રસધાર, સૌરાષ્ટ્રની રસધાર
તમે વાંચજો, જે વાંચે એને એમ લાગે કે ઓહો આમાં આટલો રસ છે. એક વાતાવરણ ઉભું કરવા. આ જે વાતાવરણ આજે છે, ભય, બીક, ફફડાટ, બોલશો નહીં, જે થયું એ થયું. તમને ખબર હોય કે ન હોય, હમણાં થોડા દિવસ પહેલા મોરબીમાં એક પટેલની દીકરીને જીવતા સળગી મરવું પડ્યું. પેપરમાં બધી વાત આવેલી, પેપરમાં એણે પોતાને અને 16-17 વર્ષની નાની બિચારી, એને બળી મરવું પડ્યું. કારણ કે ગુંડાઓથી બચાવનાર મોરબીમાં કોઈ નહોતું. બંગડીઓ વાળાની દુકાન ઓછી પડી, એટલી બંગડીઓ ખૂટી પડી કે તમારી એક બધાની દીકરી જુઓ તમારા દેખતા સળગી મરે છે. તો કે અમે પહેરીએ બંગડીઓ, પણ હવે બચી જ નથી ને ક્યાંથી લાવવી. ગાંધીનગર પોકાર કર્યો, પને પોકાર કર્યો, ફલાણે પોકાર કર્યો. મળદા એટલે મળદા, એમણે જે શાયરી લખી, રક્ત ટપકતી 100-100 જોડી સમરાંગણથી આવે. હું ઘણી વાર વિચાર કરું કે આ નમો હરિહંતાણમ, આ બધું ખમ્મે મમ ને ફલાણમ ને બધાને આમ જીવ લોહીનું ટીપું જોઈને ગભરાઈ ઉઠે, એને આ રક્ત ટપકતી જોડી ક્યાંથી, એને આ ક્યાંથી આવ્યું બધું. એના ઝવેરચંદ મેઘાણીએ ખરેખર એમના સમયમાં, અને જો એમને આજે આપણે સમજીએ તો આજના સમયમાં પણ એક એવું વાતાવરણ ઉભું કર્યું જે વાતાવરણમાંથી એક મર્દાનગી પેદા થાય, એક રાષ્ટ્રવાદ પેદા થાય, એક માનવતાવાદ પેદા થાય. એ ઝવેરચંદભાઈ મેઘાણી આ બાજુ ફૂલછાપ, બેયનો યોગ થયો, અમૃતલાલ શેઠ, આ બધું યોગાનું યોગ છે. આઝાદીની લડતમાં આ બધા લોકોએ કેટલો મોટો ભાગ લીધો, માથું હાથમાં રાખીને ફર્યા, એમાંથી આપણને આઝાદી મળી, એક વાતાવરણનું નિર્માણ થયું. એટલે સજ્જનો, મારે આપને એ જ કહેવાનું છે કે આ 4-5 તત્વો એવા છે જે વાતાવરણનું નિર્માણ કરે છે, એમાં પ્રજા જીવે છે, પ્રજા એમાં પ્રવાહમાં વહે છે, એમાં તણાય છે. જ્યારે કોઈ બળવાન, સશક્ત, સારો રાજા આવે છે, આખું વાતાવરણ, વિક્રમાદિત્ય આવે છે, આખું વાતાવરણ બદલાઈ જાય છે. ફરી કોઈ એવો બીજો આવે છે તો વાતાવરણ આખું બીજું ખરાબ થઈ જાય છે. એક ગામનો સારો નેતા, સારો મુખી, સારા આવે છે તો આખું ગામનું વાતાવરણ બદલાઈ જાય છે, અને જો એ બદલાઈ જાય છે તો આખું ગામનું વાતાવરણ બદલાઈ જાય છે. આ ધર્મગુરુ અને સાહિત્યકાર એના મૂળ ઊંડા છે, એના મૂળ ઊંડા છે. મારે દુઃખ સાથે કહેવું પડે કે સાહિત્યકારોમાં પણ એક આદર્શ, એક દ્રષ્ટિ રાખીને લખનારાની સંખ્યા ઘટવા માંડી છે. બાકી ઢાળ ઉપર દોડાવવું, એક તરફ પૈસા ને એક તરફ કલમ, જેમ ખરીદવી હોય એમ ખરીદો, તમારે જેવું લખાવવું હોય એવું લખાવો, તમારે જે ઈચ્છા હોય તમને લખી આપશું. પૈસો અને કલમ બે ભયબંધ થઈ ગયા છે. એટલે આપણા ત્યાં એક માન્યતા છે, સરસ્વતી કુમારી છે, સરસ્વતીને પતિ ના હોય, લક્ષ્મીને પતિ હોય, પાર્વતીને પતિ હોય, સરસ્વતીને પતિ ના હોય, અને સરસ્વતીને પતિ ન હોય તો જ એ લક્ષ્મીના ઉપર રહી શકે, નહીં તો એ લક્ષ્મીના ઉપર ના રહી શકે. ઈશ્વરે બહુ સમજણપૂર્વક શરીરની રચના કરી છે, તમે જોયું નહીં, સૌથી ઉપર સરસ્વતી મસ્તિષ્કને મૂક્યું છે, અને આ મસ્તિષ્ક ઝુકાવવાની વસ્તુ છે. કોને ઝૂકે છે એ સરસ્વતી છે, કોને ઝૂકે છે એના નીચે તમે આવશો તો હૃદય છે, અને એના નીચે જશો તો પેટ છે. હવે આને ઉલટું કરી નાખો, પેટ સૌના માથા ઉપર ચડી ગયું, પેટને સૌના ઉપર, માથા ઉપર, ભાઈ અમારે પેટ છે, અમારે પેટ છે, અમારે પેટ છે. ઘણા લોકો તો કહે છે કે અમારે ભાઈ અમારું પેટ નથી, અમારે તો ઠેઠ ગાંધીનગર ને દિલ્હી સુધી અમારું પેટ ફેલાયેલું છે. કેટલું પેટ છે એને કઈ ભરપાઈ પૂરું થાય એવું છે કે નહીં?
ખુલ્લે આમ કહેતા હોય છે, પેટ સરસ્વતીના ઉપર ચડી ગયું, હૃદયના ઉપર ચડી ગયું, અને એટલે આખી પ્રજા પેટના વાતાવરણમાં જીવતી થઈ ગઈ. પેટના વાતાવરણમાં, સરસ્વતીના વાતાવરણમાં. પેલો ઝવેરચંદ મેઘાણી અજાણ્યા ગામમાં જાય, રોટલો મળે, સૂકો મળે, ન મળે, ખાટલો મળે, ન મળે, ક્યાં બધી માસીઓ બેઠી હતી, ગાવો આવો કરે, કેટલી અગવડો ભોગવીને, ટાંચણો કરી 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 કરી, અને એને આખા કાઠિયાવાડના પાળિયાને, ઘટનાઓને, કથાઓને જીવંત બનાવી, અને જીવંત કથાઓએ આપણને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ધારી તાલુકા કેળવણી મંડળ અને રઘુરાજસિંહ ઝાલા ચેરિટેબલ ટ્રસ્ટે આજે એક બહુ સરસ કામ કર્યું કે આવા એક નરપુંગવનું સ્ટેચ્યુ, પ્રતિમા, પ્રતિમૂર્તિ આ સ્કૂલની અંદર, આ વિદ્યા સંસ્થાની અંદર પ્રતિષ્ઠાપિત કરી આપણે એમને વંદન કરીએ છીએ, અને આ સારસ્વતોનું બહુમાન કર્યું એમને પણ વંદન કરીએ છીએ. અને મને જે કહેવામાં આવ્યું કે કેશુભાઈ બ્રાહ્મણ, શું અટક, જોશી, કેશુભાઈ જોશી એક આદર્શ અને આધુનિક કૃષિકાર, ખેતીના ક્ષેત્રમાં એમણે નાની ઉંમરમાં બહુ મોટું પ્રદાન કર્યું, એમને પણ આજે આ કાર્યક્રમની અંદર સંમિલિત કર્યા. આ બધું જોઈને ખૂબ આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આવીને આવી પ્રવૃત્તિ આપણે કરીએ, અને આપણા સાચા નરપુંગવોને વારંવાર આવી સલામો કરતા રહીએ અને એમાંથી પ્રેરણા મેળવતા રહીએ એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. પણ ધન રડે છે અને એના તરફ કોઈનું ધ્યાન નથી, એ ચર્ચા નથી કરવી. આવી વૃદ્ધાવસ્થા વિવેકાનંદની એક દશા હતી. બહાર યુવાવસ્થામાં વિવેકાનંદ બેકાર, અને બેકારીએ એમને નાસ્તિક બનાવી દીધા. ક્યાં છે ઈશ્વર? મારી માં 3 દિવસથી ભૂખી છે, હું ભૂખ્યો રહી શકું, પણ માની ભૂખ કેવી રીતે જોઈ શકું? નાસ્તિક થઈ ગયેલા. અને જ્યારે પહેલી વાર રામકૃષ્ણને મળ્યા ને, ત્યારે એમણે એ જ કહ્યું, મારે બીજું કશું જ જોઈતું નથી, મને 25 રૂપિયાની નોકરી અપાવો, મને ખાલી 25 રૂપિયાની નોકરી અપાવો, મારે બીજું કઈ જોઈતું નથી. રામકૃષ્ણે કહ્યું, તો એ નોકરી હું ક્યાં અપાવું? આ મા પાસે માગ, આ જગદંબા છે એની પાસે લે આ ફૂલ, જઈને માગ નોકરી. અને ફૂલ મૂકીને, આંખ બંધ કરીને જ્યાં નોકરી માગવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યાં તો એને અનુભવ થઈ રહ્યો છે કે નરેન્દ્ર, નરેન, 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 આ ગટરના કીડાઓને જો, ખદબદ 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 ખદબદ, હજારો લાખો કીડા જન્મે છે અને મરે છે. તારે એવું જીવન જોયે છે? મેં તને ગટરના કીડા માટે જન્મ નથી આપ્યો, તારે લાખોના આંસુ લૂછવાના છે, લાખો વિધવાઓની ચિંતા કરવાની છે, અને એટલે હું તને ભઠ્ઠીમાં તપાવું છું. જેને ભૂખ નથી જોઈ એને જીવન જ જોયું નથી, જેને બેકારી નથી જોઈ એને જીવન જ જોયું નથી, એટલે હું તને ભઠ્ઠીમાં તપાવું છું. તું જ્યારે ભવિષ્યમાં સમર્થ થાય, શક્તિશાળી થાય, ત્યારે તને ભૂખ્યાની ખબર પડે, બેકારીની ખબર પડે. આમાંથી વિવેકાનંદ થયા. જો આ ભૂખ ને દુઃખ ના જોયું હોત તો વિવેકાનંદ વિવેકાનંદ ન થઈ શક્યા. પણ આપણા ત્યાં વૃદ્ધોની અવસ્થા છે, અને એનાય 3 ભેદ છે, યાદ રાખજો. એક પ્રૌઢાવસ્થા છે, 50 વર્ષથી 60-65 વર્ષ સુધીની ઉંમર તમારી પ્રૌઢાવસ્થા છે, પકવાવસ્થા છે. હવે માણસ ઠરેલ થયો, પેલો ચંચળ હતો. તમે પરદેશમાં જાઓ, વીમાવાળા છે ને, વીમાવાળા એ ટીનેજ વાળો હોય એનો એનો વીમો વધારે લે, એ ટીનેજર હોય એનો 150 વીમો લે, કારણ કે એને આમ ગાડીને આમ ચલાવે, આમ ચલાવે, આમ ચલાવે. અને પછી પેલા પ્રૌઢાવસ્થાએ પહોંચે ને એટલે સ્પીડ આપોઆપ ધીમી થઈ જાય, ધીમું ચલાવો, ધીમું ચલાવો, આમ કરજો, સાવધાન રહેજો.
એક્સિડન્ટ ના કરે, પેલા જ કરે એક્સિડન્ટ. આ પ્રૌઢાવસ્થા છે, પકવાવસ્થા છે. એટલે અમારે ત્યાં એક બીજી વાત પણ છે, નીતિકારે લખ્યું છે, નશા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. એ સભાને સભા જ ના કહેવાય જ્યાં વૃદ્ધ પુરુષો ના બેઠા હોય. જુવાનિયાઓ ઉન્માદમાં, આક્રોશમાં ગમે તેવા ખોટા નિર્ણયો લઈ લે, પણ આવા વૃદ્ધો હોય જેમણે ઘણી દિવાળીઓ જોઈ છે, ઘણા અનુભવો કરેલા છે, એ ઉતાવળા ના થાય, શાંતિથી નિર્ણય લે, એને પ્રૌઢાવસ્થા. અને એટલે ભારતીય કલ્ચરમાં અને પશ્ચિમના કલ્ચરમાં એક મુદ્દાનો ભેદ છે. પશ્ચિમનો યુવાન, પશ્ચિમની યુવતી જાતે નિર્ણય કરે છે, એને ક્યાં પરણવું, ક્યાં ન કરવું, આ કરવું, તે કરવું, એ બધું જાતે નિર્ણય કરે છે. એનો લાભ એને એક મળે છે, એની નિર્ણય શક્તિ બહુ જલ્દી ખીલે છે, કારણ કે જાતે નિર્ણય કરવાનો છે. ભારતનો યુવાન, ભારતની યુવતી એના મા બાપના દ્વારા નિર્ણય કરે છે, એટલે ચોઇસ એની, પણ બાકીનું બધું જોવાનું મા બાપને. છોકરા છોકરીઓ શું જોવાના હતા, રૂપ જોવાના હતા, પણ એકલા રૂપથી કઈ લગ્ન ના થાય, અને એકલા રૂપના લગ્ન ટકે નહીં. મા બાપ જે અનુભવી પ્રૌઢ માણસો છે, એમને ઘણું બધું જોવાનું હોય, અને એ ના જોયું હોય તો પાછળથી ઉપાધિઓ થાય. એટલે એક પ્રૌઢાવસ્થા છે. આપણી સંસ્કૃતિ વૃદ્ધોને માન આપનારી સંસ્કૃતિ છે. નશા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, અને નતે વૃદ્ધા, પાછું આગળ લખે છે કે એકલા ડોહાનો નામ જ ડોહા ના સમજતા. નતે વૃદ્ધા, જે એ વૃદ્ધો એ વૃદ્ધ નથી જે ધર્માનુસરણ જીવન નથી જીવતા. પેલા ખટપટિયા બધા ચૌદશિયા ભેગા થયા હોય એટલે એનું નામ વૃદ્ધ નહીં કહેવાય, તો ઉલટી વધારે ઉપાધિ કરાવે. એટલે એક વૃદ્ધ, એક પ્રૌઢાવસ્થા છે. પછી 60 થી 70 75 સુધીની વૃદ્ધાવસ્થા છે. 75 વર્ષ પછીની જે અવસ્થા છે એને શાસ્ત્રકારોએ જરઠાવસ્થા કહી છે. જરઠાવસ્થા પછી એ જરઠ છે, ઘો જેવું ચામડું થઈ ગયું, એમ અડવાનું મન ના થાય. અને નવૈયે કે જયારે એને અડવાનું કોઈને મન ન થતું હોય ત્યારે એ બધાને અડવા માટે ફાંફા મારતો. એ છોકરાને રમાડવા માંગે, છોકરાને આમ, છોકરા એનાથી દૂર ભાગે કે ચામડું જેવું થઈ ગયું છે. જરઠાવસ્થા છે. આ ત્રણ અવસ્થાઓ છે. ત્રણ અવસ્થાઓનો શું ઉકેલ છે? આપણે બધા કહીએ છીએ માણસોએ આખી જિંદગી સુધી ઘરમાં જ રહેવું જોઈએ, પણ આપણી સંસ્કૃતિ તો વાનપ્રસ્થ કહે છે. 50 વર્ષ પૂરા થયા, છોકરો 25 વર્ષનો થઈ ગયો, મોટી ઉંમરનો થઈ ગયો, હવે સોંપીને ઘર, હવે તમે વનમાં વિચરણ કરો. આ તો આપણી પરંપરા છે, જોકે કદી વ્યવહારિક નથી, એ કદી લાગુ ના થઈ અને કદી એ પ્રમાણે થતું નહીં, થોડું ઘણું કદાચ થતું હશે, કારણ કે વ્યવહારિક નથી. એટલે માણસને ઘર ગમે છે, અરે સુખી ઘર ગમે છે, દુઃખી ઘરે છોડવા માણસ તૈયાર નથી. સુખી ઘરની તો વાત જવા દો, પણ જે ઘરમાં વૃદ્ધને વૃદ્ધાને જરાય સુખ નથી મળતું, દુઃખ મળે છે, તો એ ઘર છોડવા તૈયાર નથી. મેં એવા ઘણા વૃદ્ધોને મારી બચપણની ઉંમરમાં જોયેલા જેને માર પડે છે, ડોશીને માર પડે, એની વહુ મારે, ખવડાવે નહીં, ઓછું ખવડાવે, ના આપે, પણ તોય એ પેલું છોકરું રમાડવાનું એટલે રમાડવાનું, એ ઘરનો માર ખાઈને ઘરમાં, ઘરના ખૂણામાં રહે. માણસને મોહ મૂક્યો છે ભગવાને, અને મોહના કારણે એ માર ખાય છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, અત્યાર સુધી જે સંયુક્ત કુટુંબો ચાલ્યા, હવે આગળ બહુ ચાલવાના નથી. તમે ગમે એટલા કલ્પાંત કરો કે ગમે એ કરો, સમયની અસર થતી હોય છે. અત્યાર સુધી જે ચાલ્યા, તમે તપાસ કરજો, 10 થી 15% જ સુખી, 10 થી 15% જ સફળ, બાકી બધા દુઃખી. ઘરમાં કેટલી દેરાણીઓ, જેઠાણીઓ, મોટા ભાઈ, નાના ભાઈ, 3-4 ભાઈઓ હોય, ડોસા ડોસી હોય, વિધવા થયેલી નણંદ હોય, અરે ઘરમાં કંઈ
અગ્નિ ઉકળતી હોય, અગ્નિ ઉકળતી હોય. પેલા પુરુષો જયારે સાંજે આવે તો ધરાઈને ધાન ના ખાઈ શકે. આ બધી પાંચ હાથ જે સ્ત્રીઓ ભેગી થઈ હોય એને શાંતિથી ખાવા ના દે, એટલા ભડકા કરીને બેઠી હોય. અને ભડકા શા ના હોય, મારા છોકરાને ઓછું દૂધ આપ્યું ને તારા છોકરાને વધારે આપ્યું, મારો ઘરવાળો વધારે કમાય છે ને તારો ઘરવાળો ઓછો કમાય છે, અને તારો ઘરવાળો તો કમાતો જ નથી. અને એક બીજી વાત પણ કહું, જે કમાતા ના હોય ને એનો ખોરાક વધારે હોય, કારણ કે એને ખોરાક સિવાય બીજું કંઈ કરવાનું જ ના હોય ને. પેલાને તો બીજા કામે કરવાના હોય ને, એની નજર તો રસોડા સામે, રસોડા સામે જ હોય. એટલે પેલી અંદર 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 જુદા થઈને જાય ક્યાં, જુદા થવાની જગ્યા જ ક્યાં હતી, જુદા થવાના અર્થતંત્ર જ ક્યાં હતું, ઇકોનોમી સ્થિતિ ક્યાં હતી, બધા જુદા હતા. એટલે બાપના ઘરમાં બધાને રહેવું પડે. એટલે આપણું આખું સાહિત્ય તમે જોજો, એમાં નણંદના પાત્ર, સાસુના પાત્ર, દેરાણીના પાત્ર, જેઠાણીના પાત્ર, આ બધા એકબીજામાં વલોવાતા હોય, એકબીજામાં રોટલો ના ખાઈ શકતા હોય. પશ્ચિમની નોવેલો તમે જોજો, એમાં કોઈ દેરાણી જ નહીં, કોઈ જેઠાણી નહીં, કોઈ નણંદ નહીં, કોઈ નણંદના ઝઘડા નહીં, કોઈ સાસુના ઝઘડા જ નહીં. હું તો ને ઊંથી બે લડે કે ઝઘડે, જે કરે તે, ટકે તો ટકે, નહીં તો ગાજરની પીપુડી વાગી ત્યાં સુધી વગાડી, એનો કોઈ હર્ષ શોક નહીં, એને છૂટા થતા વાર. આપણા ત્યાં હવે આ સંયુક્ત કુટુંબ રહેવાનું નથી. તમે લાખ પ્રયત્ન કરો તો પાઘડીને પાછી લાવી શકશો. જો હું 50 વર્ષ પહેલા આ સભા મેં કરી હોત તો આમાંથી 75-80% લોકોએ પાઘડી બાંધી હોત. હજુ સારું છે કે થોડાક ટોપીવાળા છે. હવે 10-15-20 વર્ષ પછી આવીશ તો ટોપીવાળો એકે દેખાવાનો નથી, ધોતિયાવાળો કોઈ દેખાવાનો નથી. હવે સમયની સાથે બધું વિદાય થઈ ગયું. સંસ્કૃતિને બાંધી ના બંધાય, નહીં તો ખાબોચ્યું થઈ જાય. એ તો વહેતી નદી છે. આ બેનો ભક્ત હમણાં ઘણા લોકો પંજાબી ડ્રેસ પહેરે છે, હે, અને પંજાબી ડ્રેસ મૂળમાં તો મુસલમાનની ડ્રેસ છે. જો ચોથી પેઢીની ડોશી જીવતી થઈને આવે અને આ પંજાબી ડ્રેસમાં એના ચોથી પેઢીની છોકરીને જોવે તો આત્મહત્યા કરવા તૈયાર થાય. આવું પહેરવા માંડે, કાપડું પહેરો, પાછળ ગાંઠો વાળવાની, એ બધું જાડા પેલા, એ બધું વિદાય થઈ ગયું. તમે એને રોકી ન શકો, અને રોકવા માંગો તો એ ખાબોચ્યું થઈ જાય. એટલે હવે જે પ્રશ્નો છે ને, હવે લોકો કેમ જુદા થાય છે, જુદા થઈ શકાય છે, જુદો ફ્લેટ રાખી શકાય છે, જુદું ઘર રાખી શકાય છે, ચારે ચાર છોકરાઓ કમાય છે, ચારે છોકરાની વહુઓય કમાય છે, એટલે બધાના રસોડા જુદા રાખી શકાય છે. અને હું તમને એક બીજી વાત કહું છું કે દૂર રહીને માણસ નજીક આવતો હોય છે અને નજીક રહીને દૂર થતો હોય છે. ઘણા માણસો એકદમ નજીક ને નજીક રહેતા હોય પણ મનમાંથી દૂર થઈ જાય, એલર્જી થઈ જાય, ઘૃણા થઈ જાય એમના પ્રત્યે, એમ થઈ જાય કે હવે આ ક્યાંથી અહીંથી ટળે તો સારું. નજીક રહીને માણસ દૂર થઈ જતો હોય અને દૂર રહીને માણસ નજીક આવતો હોય. ઓહો, 8 દાડા થયા તમે મળવા જ નથી આવતા, અને 8 દાડે મળવા આવે ને એટલે બધા ખાય પીવે, ચા પાણી નાસ્તો કરે, આનંદ આવે. પેલો હવે મળવા નહીં, રહેવા જ આવીએ તમારે ત્યાં, તો કહેવો જાઓ અહીંથી, રહેવા જ આવો તો રખાય નહીં, જાઓ અહીંથી. એટલે જે પ્રવાહ ચાલે છે એ પ્રવાહને આપણે સમજવો પડશે અને એના પ્રશ્નો ઉકેલવા પડશે. ત્યારે હવે માનો કે ખાસ કરીને વૃદ્ધોના પ્રશ્નો મોટા ભાગે શહેરોમાં છે, ગામડામાં ઓછા છે. વહુ રહે, છોકરો રહે કે આ વૃદ્ધ રહે, એને રહેવું ક્યાં? ગામડામાં તો એ લીમડા નીચે ખાટલો નાખીને બેસે. અને ગામડામાં તો એક બહુ સારી સગવડ છે, ઓટલા ક્લબ. ખરેખર અહીંયા આપણે લાયન્સ ક્લબની કે રોટરી ક્લબની જરૂર જ નથી, એ તો પશ્ચિમમાં છે. પશ્ચિમમાં કેમ? કારણ કે લોકોને મળવાનું બીજું કોઈ નિમિત્ત જ નથી. સૌના ઘરમાં બેઠા હોય, કોઈના ઘેર જવાય નહીં, બરફ પડ્યો હોય, બહાર બધો બરફ પડ્યો હોય, એટલે પછી આ ક્લબોમાં ભેગા થાય, ખાય પીવે, મજા કરે. હવે અહીં તો આખી ખડકી હોય રો હાઉસ, અને દરેકના ઓટલા હોય, ને ઓટલા ઉપર માત્ર છીંકણીનો ટેક્સ ભરીને, ચાર્જ ભરીને છીંકણી ક્લબ ચાલતી હોય. એ ડોશીઓ બેઠી બેઠી જે ફડાકા ઉડાડતી હોય, જોકે ઉઠે ત્યારે ઘણાના ઘર ઉઠી ગયા હોય પાછા, કારણ કે બીજી વાતો જ કરવાની ના હોય.
પણ અહીં તો ટાઈમ પાસ કરવો એ બહુ સરળ કામ છે. મંદિર જાય, મહાદેવ જાય, કથામાં જાય, અને બારે મહિના કથાઓ ચાલતી હોય, બારે મહિના સપ્તાહો ચાલતી હોય, બારે મહિના ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય. એમાં જો વરસાદ ના આવે તો યજ્ઞ થાય, અને પછી વધારે આવે તો એને બંધ કરવા યજ્ઞ થાય. બધું ચારે તરફ ચાલતું જ હોય, એટલે ટાઈમ પાસ કરવો તો બહુ સરળ છે. પશ્ચિમમાં આટલી સરળતા નથી, અને નથી એટલે એમના ત્યાં બીજું કે એ સેપરેટ જીવન, સ્વતંત્ર જીવન જીવનારી પ્રજા છે. આપણા ત્યાં પણ ધીરે ધીરે પવન આવી રહ્યો છે, એને તમે રોકી નહીં શકો. બાજુવાળો જો જોરથી રેડિયો વગાડતો હોય તો હવે તમને ના ગમે, ગમે તેવા હોર્ન વગાડતો હોય તમને હવે ના ગમે. પહેલા બધું આખો ઢોલ ડબડબ ડબડબ ગમે એમ વગાડતા ચાલતા. એટલે હવે વૃદ્ધોના પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં ચાર મુખ્ય પ્રશ્નો છે. સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન છે કુટુંબીજનોનો. એના પાસે કુટુંબીજનો છે છે, અને હોવા છતાંય નથી, કારણ કે સેટ નથી થઈ શકતા. હમણાં મારે ત્યાં એક વૃદ્ધ આવ્યા, અમારે ત્રણ વૃદ્ધાશ્રમો છે, ત્રણ છે, 70 વર્ષથી જૈન ને વૈષ્ણવ વાણિયા. મને કે હું સવારે નીકળું છું, આખો દિવસ અમદાવાદમાં ફરું છું ને સાંજે ઘેર આવું છું. મેં કહું કેમ એમ, કે છોકરો ઓફિસમાં જાય અને વહુને હું જરાય ગમતો નથી, એટલે એને કોઈ ઉપાધિ ના થાય એટલે હું ગમે ત્યાં અમદાવાદમાં આડા અવડા કોઈ લાઇબ્રેરીમાં આમ તેમ ટાઈમ પાસ કરી દઉં છું, અને છોકરો આવે પછી હું આવું છું. પછી કે મને એ બધા ગરમ 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 રસોઈ જમે અને મને બપોરનું ટાઢું ખવડાવે છે. 3000 રૂપિયા મારું પેન્શન છે, હો આ તો કમાતો માણસ છે તો આ દશા છે, મને ટાઢું ખવડાવે છે. મેં કહું પછી કે ડબડબ ડબડબ આંખમાં આંસુ આવે છે. મેં કહું કેમ, એ પેલી જે મરનારી મરી ગઈ ને એ જયારે જીવતી હતી ત્યારે મને ગરમ ગરમ રોટલી ખવડાવતી હતી, હવે ગરમ ગરમ ની તો વાત જવા દો, એક આખો આખા આખો ટાઢામાં ટાઢી રોટલી ખાવી પડે છે. આ બીજો મુદ્દો યાદ રાખજો, જે માણસ બહુ ડાયું હોય, બહુ શાણું હોય ને બહુ સેવા કરતું હોય, એ જો મરી જાય ને તો મર્યા પછી દુઃખ દે, એ મર્યા પછી દુઃખ દે, કારણ કે એની સેવા યાદ આવે. અને જે કાયમ તમને ઉપાધિ જ કરાવતું હોય, દુઃખ જ દેતું હોય, જ્યારે જુઓ ત્યારે ધગધગતા ડામ જ દેતી હોય, એ મર્યા પછી સુખ આપે. એ મરી જાય ને એટલે એમ કે હાશ ભગવાન સારું થયું એમ કે છૂટ્યા આમાંથી. પણ આ તો હું તમને ખાનગીમાં કહું છું, આવું માણસ જલ્દી મરે નહીં. તમે ગમે એટલી માળા ફેરો ને ગમે એટલા અનુષ્ઠાન કરો ને, એવું માણસ જલ્દી મરે નહીં, એ લાંબુ જ જીવે. સુખ દેનારા ટૂંકું જીવન લઈને આવતા હોય છે અને દુઃખ દેનારા લાંબુ જીવન લઈને આવતા હોય છે. હવે તમે ઘરમાં ને ઘરમાં શેકાયા કરો. મને કે તમારા વૃદ્ધાશ્રમમાં મને રાખો. મેં કહું રાખીએ, જરૂર રાખીએ. આ માણસને પૈસાની કમી નથી, ઘરમાં માણસોની એ કમી નથી, એને સ્વજનની કમી છે. એને જે કમી છે તો સ્વજનની કમી છે, એના માટે જીવ બાળનારની કમી છે, એના માટે લાગણી રાખનારની કમી છે. અને બજારમાંથી તમે બધું લાવી શકો, લાગણીઓ ના લાવી શકો. લાગણીઓ બજારમાં વેચાતી નથી. લાવો ને શેઠ, કિલો બે કિલો લાગણીઓ આપજો ને. તમારી પાસે પૈસો હોય તો તમે બધું ખરીદી શકો, લાગણીઓ ના ખરીદી શકો. અને લાગણીઓની મજા તો ગરીબીમાં આવતી હોય છે. અડધામાંથી અડધો રોટલો ખવડાવે એકબીજાને, ત્યારે લાગણીઓનો અનુભવ થતો હોય છે. બાકી તમારી પાસે પૈસો છે. હમણાં થોડા વર્ષો પહેલા મારે અમેરિકા જવાનું થયેલું અને અમારે એક ઓળખીતી બેન એ કોઈ ફંક્શનમાં મળી ગઈ. અરે મેં કહું તું અમેરિકા આવી છે? મેં કહે હા. મેં કેવી રીતે આવી? કે પરણી ના આવી. અમારે ચરોતરમાં અત્યારે હવે છે ને ગ્રીન કાર્ડના લગ્ન થાય છે. પહેલા સોના ના થતા, સોનું જોઈને થતા. માણસો જોઈને લગ્ન તો ભાગ્ય જ થતા હોય છે. માણસ નથી જોવો, સોનું જોવું છે. હવે ગ્રીન કાર્ડ જોવા છે.
તમે તારો પતિ ક્યાં છે? તો આમ બાજુમાં બેઠેલા પાંસઠ વર્ષના ડોહા. મને કહે મારા પતિ છે. અરે અરે અરે, મેં કહ્યું આ તો 65 વર્ષના વૃદ્ધ પુરુષ દેખાય છે. મને કે કઈ વાંધો નહીં, હું એમને નથી પરણી, એમના પૈસાને પરણી છે. પુષ્કળ પૈસો. અને આ ડોહાને ખબર નહીં ક્યાંથી મોહ ચડેલો કે કન્યા લાવવી છે. પેપરોમાં તમે જોતા નથી, કન્યા જોઈએ છે, કન્યા જોઈએ છે, કન્યા જોઈએ છે. એમાં ભટકાઈ ગઈ ને. મને કહે હું એમના પૈસાને પરણી છું. મબલક પૈસો છે. અને હવે એ જીવી જીવીને કેટલું જીવશે? 65 તો થયા છે, 5-7 વર્ષ કાઢે તો કાઢે, અને હું આવી છું જ નહીં કાઢવા દઉં મને. અને પછી મને કે પછી બધું મારું જ છે ને, પછી ખરા લગ્ન કરીશ. વૃદ્ધ ડોસો, ધનવાન ડોસો બજારમાંથી એક પૂતળી લઈ આવ્યો, લાગણી ના લાવી શક્યો. તમે એક ઢીંગલી ખરીદી શકો છો, પણ લાગણી નથી ખરીદી શકતા. એ લાગણી ક્યારે લાવી શક્યો હોત કે એને એવું સૂજ્યું હોત કે મને 65 થયા છે તો કઈ નહીં, 50-55ની આજુબાજુના કોઈ પાત્ર હોય અને એને પણ આવી જરૂર હોય તો બરાબર થોડી ઘણી લાગણી લાવી શકે. હવે આ 24 વર્ષની આખી દુનિયાનું ગણિત કહી શકે છે. આ માણસને લાગણીની કમી છે અને ઘરમાં એ લુખ્ખું દાઢું ખાય છે. એના માટે હવે વૃદ્ધાશ્રમની જરૂર છે. વૃદ્ધાશ્રમમાં એને લાગણી કદાચ ના મળે, પણ આજુબાજુ રહેનારા માણસોની હૂંફ મળે. કે સમાન દુખિયા હોય ને, એકબીજાને હૂંફ આપે. આ મુદ્દો પણ યાદ રાખજો. દુખિયો માણસ બીજા દુખિયાને હૂંફ આપતો હોય છે. અમે યાત્રા કરવા ગયા, ઋષિકેશ ગયા, તમે બધાને સૂચના આપી, જો પૈસા સાચવજો. હા, આ ગંગાજીનો કિનારો છે એટલે અહીંયા જરા સાવધાન રહેવાનું. એટલે અમારે એક પટેલને બહુ હતપતિયા, હતપત 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 હતપત, આગા પાછા થયા જ કરે. એ બંડી મૂકીને આમ દબાઈને બેઠેલા, એટલે દબાઈને બેઠા એટલે પેલાને ખબર પડી ગઈ કે હું આમાં કંઈક તિજોરીના પૈસા છે ને લૂંટના ટાઈમે ના બચે, ગમણમાં હોય એ બચી જાય. કારણ કે જે આવનારો છે ને એ સીધો તિજોરી ઉપર જ ઘા કરવાનો છે, ગમણમાં કોઈ જવાનો નથી. ગમણમાં નાખી મૂક્યા હોય એને કોઈ એને કશો વાંધો ના આવે. તો પેલો દબાઈને બેઠેલા ને પેલો આવ્યો માણસ ને બાજુમાં જ થોડાક પૈસા નાખી દીધા. એ દેખો દેખો દેખો, એ કિસકે પૈસે પડે? એ પેલાને થયું મારી બંડીમાંથી જ પડ્યા, એ તો અમરે હે અમારે હે અમારે, એમ કરીને ભાઈ લેવા ગયા. પેલો બંડી લઈને ભાગી ગયો ને પાછા મૂરખ એવા કે બધા પૈસા એક સાથે ભેગા રાખેલા, એક જ સાથે ભેગા રાખેલા, એટલે બધા પૈસા ગયા. હવે યાત્રા બાકીની કરવી કેવી રીતે? આવીને રડવા બેઠા. મેં કહું કેમ રડો છો? મને કે પાકીટ ગયું બાપુ, તમે કહેતા હતા પણ માન્યું નહીં, પાકીટ ગયું. એ બહુ રડે બહુ રડે. કેમ કે કેટલા પૈસા હતા? મને કે 750 હતા. 35 વર્ષ ઉપરની વાત કરું છું, એટલે ત્યારે 750 એક વસ્તુ હતી. હું બહુ આશ્વાસન આપું પણ છાના જ ના રે. મેં કોઈ ચિંતા ના કરો, બાકીની વ્યવસ્થા અમે કરશું થોડી ઘણી. એટલામાં એક બીજા ભાઈ આવ્યા, મને કે મારું પાકીટ કપાયું. મેં કહું કેટલા ગયા? કે 3000. એટલે પેલા ચૂપ છાના થઈ ગયા. તમારા 3000 ગયા? હા, મારા 3000 ગયા. એટલે એને તરત જ આશ્વાસન મળ્યું કે આપણે એકલા. દુઃખનું આશ્વાસન દુઃખ છે. તમે જો દુઃખી છો અને સુખી માણસોના વચ્ચે રહેશો તો રડી રડીને મરી જશો, પણ તમારા જેવા દુખિયારા હોય ને એના વચ્ચે રહો. એટલે પેલો કે મારાય ગયા ને પેલો કે મારાય ગયા ને કે આપણે બધા હરખા, વાંધો નહીં. એક માણસ એવો છે જે આ બધા દુખિયારા ભેગા થયા છે, એકબીજાને હિંમત આપે, આશ્વાસન આપે, એમાં હૂંફ મળે. હવે એક માણસ એવો છે કે એને ઘરમાં કોઈ છે જ નહીં. પત્ની મરી ગઈ છે, કાં તો પતિ મરી ગયો છે, કોઈ છે નહીં. આવક છે, બેઠી થોડી આવક છે, પણ હવે આ એકલો માણસ રાંધે કેવી રીતે, જમે કેવી રીતે, એકલી બહેન જમે કેવી રીતે? એકલી બહેનની તો સેફટીનો પ્રશ્ન થાય. હવે લોકો શાંતિથી રહેવાના હતા. પહેલા તો ગામની મર્યાદા હતી, વૃદ્ધ માણસોની કોઈ આમ નજર ના કરી શકે.
અત્યારે અત્યારે કોઈ એકલી બેન રહેવા માંગે પોતાના પગ ઉપર તો લોકો એને જીવવા ના દે, એટલે હવે એને ઊંફની જરૂર છે. એને બે ટાઈમ તૈયાર રસોઈ મળે, બે ટાઈમ ચા મળે, બે ટાઈમ સવાર સાંજ આરતી પૂજા થાય, સત્સંગ થાય, બસ જીવન પૂરું થાય. આ બીજો માણસ છે. એક ત્રીજો માણસ છે જેની પાસે માણસોય નથી ને પૈસોય નથી. આખી જિંદગી સુથારી કામ કર્યું, રોજે રોજનું ખાતો હતો, લુહારી કામ કર્યું, મજૂરી કામ કર્યું, કારીગરનું કામ કર્યું, પેન્શન વિનાની નોકરી કરી, નોકરી પૂરી થઈ ગઈ, હવે કોઈ આવક નથી. હવે આ માણસ જાય કેમ? આપણે પાંજરાપોળો તો ઘણી ઉભી કરી, પણ આ માણસો માટે ક્યાં વ્યવસ્થા કરી? આવા માણસને કોણ રાખે? એટલે એક ત્રીજા માણસની જરૂર છે. અને આ ત્રીજો માણસ છે ને, એ અમારે ત્યાં એ મહત્વનો માણસ છે. એટલે અમે અમારા વૃદ્ધાશ્રમમાં માત્ર 100 રૂપિયા જ ફી રાખી, માત્ર 100 રૂપિયા. એ 100 રૂપિયામાં બધું જમવાનું, ચા પાણી દવા ખાટલો ગોદડું મચ્છરદાની ગરમ પાણી લાઇટ બધું એ ટુ ઝેડ, અને કપડાં જોઈએ તો કપડાં બધું એમાં આવ્યું. અને 100 ના હોય તો એને મફત રાખવાનું. 100 એટલા માટે રાખ્યા કે એને એમ ના થાય કે હું મફત રહું છું, એને એમ થાય કે હું પૈસા આપીને રહું છું. આ ત્રીજો માણસ છે. હવે આ ત્રીજો માણસ છે એની વ્યવસ્થા કોણ કરશે? ક્યાં જશે આ માણસ? એટલે આપણે વૃદ્ધાશ્રમો કરવા બહુ જરૂરી છે. પહેલાંય જરૂરી હતા, પહેલાં આ ત્રણેય પ્રકારના માણસો હતા, પણ ત્યારે આપણે સંસ્થાઓ બનાવી નતા શકતા. 50 વર્ષ પહેલાં કલોલમાં કેટલી સંસ્થાઓ હતી, આ કલોલમાં કેટલા બાળ મંદિરો, કેટલી લાઇબ્રેરીઓ, કેટલી સ્કૂલો, કેટલી બધી સંસ્થાઓ, એક કે નહીં, કોઈ સંસ્થા નહીં. લોકો સંસ્થાગત દાન આપતા જ નહીં, પૈસા થાય એટલે બ્રહ્મભોજન કરે, કાં તો અમારી જમાત જમાડે, મારા નાગા બાવાની જમાત આવી છે, જમાડો બધા દૂધપાક પૂરી. જે સમાજલક્ષી દાન, જે માનવતાલક્ષી દાન, જે રાષ્ટ્રલક્ષી દાન, એ હતું જ ક્યાં? ત્યાં સમાજ માટે કરો. તમે કદી કોઈ ગામમાં જૂના કાળમાં વિધવાઓને જમાડતા જોયા કે ભાઈ ચાલો આજે ગામની વિધવાઓને જમાડીએ? નહીં નહીં, એને તો દૂર જ રાખવાની, એને તો જમવા બોલ આવે તો એને એને ખૂણામાં બેહાડીને જમાડી દેવાની. આખી દ્રષ્ટિ જ જુદી હતી. હું જે મહેનત કરું છું ને, દ્રષ્ટિ બદલવાની મહેનત કરું છું. હવે બ્રહ્મભોજનનો સમય ગયો, હવે બ્રાહ્મણો પોતે જ જમવા તૈયાર નથી, બધા ધંધે વળગી ગયા, કામે લાગી ગયા, અને ના જમવું જોઈએ. હવે જમાડવા જ હોય તો હવે જમાડવાનું ક્ષેત્ર બદલાઈ ગયો. આવા વૃદ્ધાશ્રમોમાં, અનાથ આશ્રમોમાં, બાળ મંદિરોમાં, જ્યાં તમારે જરૂર છે ત્યાં જઈને જમાડો. એટલે આ જે ત્રીજો વર્ગ છે, જે બિલકુલ લાચાર છે, જેની પાસે પૈસો નથી, માણસ નથી, ઉપર આકાશ ને નીચે ધરતી છે, પગ ઘસી 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 ઘસીને મરી જવાનો છે, અને પેલી મધર ટેરેસા છે એને લઈને એના દવાખાનામાં દાખલ કરશે અને એના એના એની સેવા શુશ્રૂષા કરશે, અને બદનામી આપણી થશે કે જો આ હિન્દુઓ વાંદરાને નાખે છે, ચકલાને નાખે છે, કબૂતરને નાખે છે, કીડીઓને નાખે છે, બધાને નાખે છે, પણ વૃદ્ધો તો પગ ઘસી ઘસીને મરે છે. એટલે આ વૃદ્ધાશ્રમની જરૂર છે. 4-5 વર્ષ થયા હશે, હું રાત્રે 9-1 વાગે આશ્રમમાં પહોંચ્યો ગારના કાર્યક્રમ પતાવીને. એટલે મને સમાચાર આપ્યા, બહાર એક વૃદ્ધ માણસ છે દરવાજા બહાર, એને લોકો નાખી ગયા છે. શિયાળાનો ટાઈમ. મેં કહ્યું કેમ બહાર નાખી ગયા છે? કે બિલકુલ આજ મરે કે કાલ મરે, આજ મરે કે કાલ મરે, એવું હાર્ડ પિંજર જેવો છે. એકવાર નાખી ગયા, તમે એને જમાડી કરી અને પાછું રિક્ષામાં બેહાડીને સ્ટેશન ઉપર મોકલી દીધેલો, પાછા ફરી બીજી વાર નાખી ગયા છે. તો હું ગયો બહાર, માણસ બેઠેલો, સૂતેલો નહીં, આમ આમ બેઠેલો. મેં કહ્યું તારું નામ શું? તો કે મને કે મારું નામ છે વલ્લભ. તું કઈ નાતે છે? મને કે વાણિયો છું, વૈષ્ણવ વાણિયો છું. ઓહો, વૈષ્ણવ વાણિયો છું, તારું કોઈ નથી? મને કે ઉપર આકાશ ને નીચે ધરતી, આમ તો ભત્રીજાને બધાય છે પણ અત્યારે કોઈ નથી. એની વાણી તમે સાંભળો તો મને લાગ્યું કે આ તો કોઈ સ્થિતપ્રજ્ઞ જેવો માણસ છે. તને ટાઢ નથી વાતી? આવી કડકડતી ટાઢમાં તું બેઠો છે,
મને કે બધું હવે સહન કરવાની શક્તિ આવી ગઈ છે, ભગવાને મને બધી શક્તિ આપી દીધી. મેં કહું આને ઉપાડો, અંદર લઈ લો. એને ઉપાડીને અંદર લાવ્યા, પાથરનું આપ્યું, ઓઢવાનું આપ્યું, બધું બરાબર કુવાડી. સવારે ઉઠ્યા, મેં કહું આને નવડાવો ગરમ પાણીએ. નવડાવ્યો, હું એની પાસે બેસું, એ ષોડશ ગ્રંથોના પાઠ કરે, વલ્લભાચાર્યજીના ષોડશ ગ્રંથો, એનો બેઠો 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 શ્રીનાથજીનો ફોટો ને પાઠ કરે. નમામિ યમુનામહમ, યમુનાષ્ટક બોલે, ફલાણું બોલે, ફલાણું બોલે. મેં કહ્યું આ માણસને જે ખાવું હોય, જે પીવું હોય, જે ઈચ્છા હોય બધી પૂરી કરો, આ વધારે જીવવાનો નથી. પણ છેલ્લી જિંદગી એને પોતાને થોડું સાંત્વન મળે. એ 16 દિવસ જીવે અમારે ત્યાં, 16 દિવસ એને આટલી તકલીફ ના આપી, કોઈને કશું દુઃખ ના આપ્યું. મેં કહું વલ્લભ તારી જે ઈચ્છા હોય એ કે, તારી પાછળ જે કરવું હોય એ કે, તારે કોઈને કાગળ લખવા હોય તો કે, તારે જે ધર્માદો કરવો હોય કે, અમે બધું કરશું, તારી બધી ઈચ્છા પૂરી કરશું. મને કે મારે કોઈ ઈચ્છા નથી, મારે કોઈને કાગળે નથી લખવા અને મારે કશું કરવું નથી. 16મા દિવસે જયારે એની છેલ્લી દશા હતી, હું એના નજીક ગયો, માખીઓ નાકમાં, એમ કે મલમલનું કપડું ઉડાડી દો એને માખીઓ હેરાન ના કરે, બહુ શાંતિથી એને પ્રાણ ત્યજા. અને ત્યારે મારા મનમાં એક આઘાત લાગે, આટલા વૈષ્ણવોના આટલા મોટા ધર્મસ્થાનો આ વલ્લભ માટે પગ મૂકવાની જગ્યા નથી. આવા કેટલા વલ્લભો ફૂટપાથ ઉપર પગ ઘસી ઘસીને મરતા હશે, અને આપણે પેલા 56 ભોગ ખાતા હશું, સોનાના સિંહાસન અને ચાંદીની વાતો કરતા હશું, અને ઢગલા ઉપર ઢગલો કરતા હશું. ક્યાં ગઈ માનવતા? પછી પેલા મધર ટેરેસા આને લઈ જાય અને એનું નામ થાય ત્યારે આપણે કહીએ કે પરદેશીની વાત નહીં કરવાની, વિધર્મીની વાત, પણ તો આપણે આ કામ કરો ને, આ કામ શરૂ કરો ને. એટલે આ એક ત્રીજો વર્ગ છે જેની પાસે કશું નથી અને ખબર નહીં મારી તમારી કાલે શું દશા થશે. એ વર્ગ ક્યાં જશે એના માટે પણ એક વ્યવસ્થા હોવી જોઈએ.